જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સાપુરથી બારા તરફ જતા રોડ પર સેરિયાજ સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં કૂવામાં વહેલી સવારે દીપડો ખાબક્યો હતો, જેની જાણ થતાં વાડી માલિક કાસમ આદમ કાલવા તે પોતાના ખુલ્લા કૂવામાં દીપડો પડી જતા આસપાસના લોકોને જાણ કરી હતી. આ દીપડો જોવા માટે લોકો ભેગા થયા હતા, જેથી તાત્કાલિક મેરીન પોલીસ સ્ટાફે ત્યાં સ્થળ પરથી લોકોને દૂર ખસેડ્યા હતા. વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી પાંજરું મંગાવી આ દીપડાનું રેસ્ક્યુ કરી કામગીરી હાથ ધરી હતી, જ્યાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા. માંગરોળ વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો, જેમાં વન વિભાગના પીડી ચુડાસમા, હરદાસ ગર્જર, કિરીટસિંહ ચુડાસમા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. દીપડાને બહાર કાઢી અમરાપુર એનિમલ કેર ખાતે મોકલી આપવામાં આવેલ છે. પીડી ચુડાસમા છું, વન રક્ષા સહાયક છું, અને અમને અહીંયાથી સેડિયાજ ગામેથી ફોન આવેલો છે કે કૂવામાં એક દીપડો પડેલો છે. ત્યારબાદ અમે ટ્રેકર ટીમ, લેબર ટીમ ને ફોન કરેલ છે અને ત્યારબાદ એમનું રેસ્ક્યુ કરેલ છે, અને રેસ્ક્યુ બાદ અમે રેન્જ ઓફિસે લઈ જઈ અને ત્યારબાદ અમે એમના સારવાર કરાવી અને પાછું અમે જંગલમાં છોડી આપશું. મારું નામ ડૉક્ટર વિરેન્દ્ર અપારનાથી છે. અમને માંગરોળ રેન્જ અંતર્ગત માંગરોળ રાઉન્ડ હેઠળ ખોડાદા બીટની અંદરમાં એક સેરિયાજ ગામ આવેલું છે. ત્યાંથી ફોરેસ્ટ સ્ટાફ દ્વારા અમને જાણ કરવામાં આવેલી કે ભાઈ અહીંયા દીપડો એક કૂવાની અંદર પડેલો છે. અમે જાણ થતાં અમે તુરંત ઘટના સ્થળે પહોંચી અને અહીંયા જોતાં અમને દીપડો 1-2 વર્ષનો અંદાજિત નાની ઉંમરનો જોવા મળેલ છે, જેને અમે કૂવામાંથી નાળા દ્વારા રેસ્ક્યુ કરી તાત્કાલિક બહાર કાઢી પાંજરે પૂરેલ છે, જેને અમે હાલ એનિમલ કેર સેન્ટર અમરાપુર ગીર ખાતે લઈ જઈશું. તેની શારીરિક પ્રાથમિક તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ તેને અમે ફરી જંગલ વિસ્તારમાં મુક્ત કરીશું.